આમ તો ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે મહિલા સરપંચ હોવા છતાં પોતાનો પતિ વહીવટ કરતો હોય એવું જોવા મળે છે, ત્યારે આવો એક બનાવ હળવદ તાલુકાના અજીતગઢ ગામે પ્રકાશવામાં આવ્યો છે. અહીં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદાર પાસે મહિલા સરપંચનો પતિ ખંડણી માંગતો હોવાથી તેમજ પરિવાર સાથે બીભત્સ માંગણી કરતો હોવાની લેખિત ફરિયાદ હળવદ પોલીસ મથકે દુકાનદાર દ્વારા રજૂઆત કરવામાં ચકચાર મચી પામ્યો છે. નાની સિંચાઈ કૌભાંડ સમયે મજા મજા કરોના સૂત્રથી ચર્ચામાં આવેલા અજીતગઢના મહિલા સરપંચના પતિનો ખંડણી માંગતો ઓડિયો વાયરલ થતાં ચકચાર જાગી છે. તો સામા પક્ષે મહિલા સરપંચના પતિએ પણ સસ્તા અનાજના દુકાનદાર વિરુદ્ધ મામલતદારને રજૂઆત કરી અનાજ ઓછું આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. તાલુકાના અજીતગઢ ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ રજનીકાંત ઉર્ફે રજલો પટેલ અમોને અવારનવાર ફોન કરી ધમકી આપી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી રહ્યો છે. તેમજ અમો ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા હોય જેથી અવારનવાર ધમકાવી રૂપિયા લઈ જાય છે. તેમજ હવે દર મહિને રૂપિયા 1500 આપવાનું કહી રહ્યો છે અને જો દુકાનના પૈસા નહીં આપો તો તમારી દુકાનનું લાયસન્સ રદ કરવાની ધમકી આપી હોવાની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. મહિલા સરપંચના પતિ સત્તાનો ગેરઉપયોગ કરી ગામમાં જ લોકોને ત્રાસ આપી રહ્યા હોવાનું બહાર આવતા પંથકમાં ચર્ચા ચગડોળે ચડી છે. તો બીજી તરફ અજીતગઢ ગામના મહિલા સરપંચના પતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહેન્દ્ર મારુ, ZS TV, હળવદ. અમારા ગામના મહિલા સરપંચનો પતિ અમને જેમ ભાવે એમ હેરાન કરે છે અને દુકાને આવી જેમ ભાવે એમ બોલે છે. આજે અમે પોલીસ ખાતામાં રજૂઆત કરી છે છતાંય આગળ હેરાન કરે છે અને જેમ ભાવે એમ બોલે છે અને પૈસાની ખંડણી માંગે છે અને દુકાને આવી ધમકાવે છે ફોનમાં જેમ ભાવે એમ બોલે છે અને રેકોર્ડિંગ બધું કરેલું છે અમારી પાસે અને અમારી પાસે સબૂત પૂરતા છે અને આની કાર્યવાહી તમે કરો. મહિલા સરપંચ કોણ? સરપંચ પતિ કોણ છે? મહિલા સરપંચ અમારા ગામનો પટેલ રજનીકાંતભાઈ છે અને હેરાન કરે છે. શું માંગણી કરે છે તમારી? અગર પૈસાની ખંડણી માંગે છે અને વિભક્ષ માંગણી કરે છે અને થોડાક દી હેરાન કરે છે ફોન કરી. આગળ તમારે અગર કેટલા પૈસા લઈ ગયા? અંદાજે ઘડીક થઈને 5 દિયો 10 દિયો 20 દિયો એમ કરીને અંદાજે 1.5 લાખ લઈ ગયા છે. તોય હેરાન કરે, અમે કઈ બોલતા નથી. અમે બધી વસ્તુ દઈ દઈએ દુકાનમાંથી, અનાજ કરિયાણું મજૂરને દઈ, તોય અમને હેરાન કરે. અમે કઈ બોલતા નથી, તોય અમારી લોહી પીવે અમારા. અને કોઈ અમારું કાંઈ નથી કહેતા, એક જ આમ ગામમાં લોહી પીવે. સરપંચ છે એટલે શું થઈ ગયું આવી રીતના દબાવવાના હોય? જિલ્લા મોરબી, જિલ્લા હળવદ તાલુકો, ગામ અજીતગઢ, રેસ્ટિંગ દુકાનવાળા ભાઈ ઠક્કર ભરત મુકેશભાઈ, અજીતગઢ. મારી આગળ 3 ગામનું રેશન કાર્ડ છે. હું સદાયને વ્યવસ્થિત માલ આપી દઉં છું. 3 ગામના કોઈ મારી કોઈ કમ્પ્લેન નથી અને તોય અજીતગઢના સરપંચ મારી માથે ખોટો આક્ષેપ નાખે છે. પૈસા માગે છે હપ્તાનું કે ખંડણી માગે છે, જેમ આવે ગાયું બોલે છે. 1953 મારી અગર રેશન કાર્ડની દુકાન છે અને કોઈ જાતની અમારી કમ્પ્લેન ફરિયાદ આટલો ટાઈમથી નથી. અને આ અજીતગઢના જે સરપંચ જ્યારે રજનીકભાઈ આવ્યા ત્યારથી મને ખંડણી માગે અને દુકાને તે નામું લઈ જાય છે અને બીજા નામું લઈ અને જેમાં કે છે 30-40 લિટર કેશ અને એમના લઈ ગયો છે, ચોખા લઈ જાય છે અને જેમ આવે એમ વર્તન કરે છે અને જેમાં આમ ગાયું બોલે છે. ફોનમાં બૈરા ઉપાય તો બૈરાને જેમાં આમ કહે છે અને કોઈ જાતનું ધંધામાં કંઈ આમ મજા નથી આવતી ને જેમાં આમ પ્રેશર મારે. કોઈ ગામમાં મારી કોઈ તકલીફ નથી. 3 ગામ મૈયાપુરમાં સરપંચ આવ્યા, મેં સાહેબ સરપંચનો મારી અગર રેકોર્ડિંગ છે, એને એમ કીધું કે તમે બરોબર વ્યવસ્થિત માલ આપી દો. ખોલમાં જેટલું બહારે ના રહે એને પણ એમ કીધું કે તમે વ્યવસ્થિત માલ આપી દો. અજીતગઢમાં આધાર નાગરિકો આજે મને ફોન 2-3 દિવસથી આવે. સરપંચ તમને કઈ રીતે હેરાન કરે? સરપંચ બસ માંગણી ના હિસાબે અને જેમ હવે પૈસાની માંગણી કરે છે. અત્યાર સુધીના 1.5 લાખ રૂપિયા લઈ ગયા છે. માંગણી બસ કેરાસન લઈ જાય, જેમાં દુકાનનું નામું બાકી કોઈ દેવાનું નહીં. જે આવે વસ્તુ લઈને લઈ જવા, ગાડી હોય તો ગાડી લઈ જાય, મોટરસાયકલ હોય તો મોટરસાયકલ લઈ જાય. જેમાં વર્તન કરે કોઈ કઈ અંદર નાખવાનું નહીં અને જેમાં દબાવવાની વાતો કરે.